नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। હાલમાં લોકસભામાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે। ગયા અઠવાડિયે સંસદમાં સુરક્ષા ચૂકને લઈને અજાણ્યા શખ્સો સદનમાં ઘૂસી આવ્યા હતા અને સ્મોક બોમ્બ ફેંક્યા હતા। આ ઘટના સમગ્ર દેશ સહિત સંસદમાં હજુ પણ ગુંજી રહી છે, જેથી સંસદમાં આ મુદ્દે ભારે હોબાળો થતા વિપક્ષના ઢગલાબંધ નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। સંસદમાં સુરક્ષા ચૂકને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે મથામણ ચાલી રહી છે। ભારે હોબાળા વચ્ચે આજે પણ સંસદમાંથી સાંસદોનું સસ્પેન્શન ચાલુ રહ્યું હતું। સોમવાર અને મંગળવારે કુલ 141 સાંસદોને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગઈકાલે લોકસભા અને રાજ્યસભાના 46 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આજે લોકસભાના 49 સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મંગળવારે કોંગ્રેસના સાંસદ શશી થરૂર, સપા સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપી સાંસદ સુપ્રિયા સુભે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે હવે સંસદમાં વિપક્ષના માત્ર 87 સાંસદ વધ્યા છે। આ સાથે જ સાંસદોને સસ્પેન્ડ કરવાના તમામ રેકોર્ડ તૂટી ગયા છે, કારણ કે આ પહેલા 1989માં એક જ દિવસમાં 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે સોમવારે એક જ દિવસે 92 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। શું 1989ના ઇતિહાસનું કરશે પુનરાવર્તન? સત્તા પક્ષનું કહેવું છે કે વિપક્ષ સંસદની કાર્યવાહી અટકાવીને સમય બગાડી રહ્યા છે। સંસદની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરનાર સાંસદો સામે સ્પીકરે સસ્પેન્શનનું પગલું ભરવું જોઈએ। આ પહેલીવાર છે જ્યારે 2 દિવસમાં 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। થોડી ઇતિહાસ પર નજર કરીએ તો મોદી સરકારમાં બંને ગૃહમાં કુલ 26 વખત સાંસદો સામે સસ્પેન્શનની કાર્યવાહી કરી। મોદી સરકારમાં કુલ 282 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં રાજ્યસભાના 94 અને લોકસભાના 188 સભ્યોનો સમાવેશ। તે જ સમયે મનમોહન સિંહની આગેવાની હેઠળના યુપીએ કાર્યકાળ દરમિયાન 2004થી 2014 સુધી 43 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં 7 રાજ્યસભાના સભ્યો અને 36 લોકસભાના સભ્યોનો સમાવેશ। મોદી સરકારમાં મનમોહન સિંહ સરકારની સરખામણીમાં અનેક ઘણા વધુ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મોદી સરકારના બીજા કાર્યકાળમાં સાંસદોના સસ્પેન્શનની સંખ્યા વધી રહી છે। 1989માં સાંસદોને કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યા? વર્ષ 1989માં વડાપ્રધાન રાજીવ ગાંધી હતા, તેમના કાર્યકાળ દરમિયાન એક જ દિવસમાં 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યાની તપાસ માટે રચાયેલ જસ્ટિસ ઠક્કર કમિશનનો રિપોર્ટ 15 માર્ચ 1989ના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો। બોફોર્સ મુદ્દે વિપક્ષ રાજીવ સરકારને ઘેરી રહી હતી અને હંગામો મચાવી રહી હતી। આવી સ્થિતિમાં 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે અત્યાર સુધી લોકસભામાં સાંસદોને સસ્પેન્ડ કરવાનો રેકોર્ડ હતો, જે મોદી સરકારે તોડ્યો છે।